ગોગંબા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. ગોગંબા તાલુકાના 48 ગામના ક્ષત્રિયો દ્વારા ગોગંબા એપીએમસી ખાતે શસ્ત્ર પૂજન નિમિત્તે તમામ ક્ષત્રિયો ભેગા મળી હિન્દુ રીતિરિવાજ પ્રમાણે શસ્ત્ર પૂજન કર્યું હતું, જેમાં 48 ગામના યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સંગઠનના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સંપૂર્ણ શસ્ત્ર પૂજન કરી ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ મોટી સંખ્યામાં 3-4 હજાર જેટલા ક્ષત્રિય સમાજના યુવાનો તથા વડીલો ભેગા થઈ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રેલી ગોગંબા એપીએમસી માર્કેટિંગ યાર્ડથી લઈ ગોગંબા જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. ગોગંબા જૂના બસ સ્ટેન્ડથી પરત ફરી એપીએમસી ખાતે આવી હતી. ત્યારબાદ ક્ષત્રિય સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે ગોગંબા તાલુકાના 48 ગામોના ક્ષત્રિયોની અવનવા પ્રોગ્રામો કરીશું, જેમાં દિવાળી પર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ નાના બાળકોના બાળવાડનું પણ સમૂહ આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સમૂહ લગ્નોત્સવ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. નીલેશ સોલંકી, ગોગંબા, પંચમહાલ. જી વડા તો કાર્યક્રમ થયો, તેમાં ખૂબ મોટી સંખ્યામાં ગોગંબા તાલુકા ક્ષત્રિય સમાજ ભેગો થયો. લગભગ મારા અંદાજે 5,000થી વધુ જનમેદની ભેગી થઈ અને બાપુએ આજે મહાશસ્ત્ર પૂજન કરી અને મહારેલીનું આયોજન કર્યું. અને આજે ગોગંબા તાલુકામાં ક્ષત્રિયોનો ડંકો વાગ્યો એવું કહેવાય એમ છે. અને આ નવમો કાર્યક્રમ કોરોના પછી હતો એ ખૂબ જ ભવ્યથી ભવ્ય ઉજવાયો. સૌને હું ગોગંબા તાલુકા ક્ષત્રિય સંગઠન વતી આભાર માનું છું. આવનારા અને જેમને સહકાર આપ્યો એમનો પણ આભાર માનું છું. જય ભવાની. જે ગોગંબા તાલુકા ક્ષત્રિય સમાજ વતી દશેરાના પર્વ નિમિત્તે મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજમાં આવતા ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો ગોગંબા તાલુકાના ક્ષત્રિય સમાજના ઉપસ્થિત રહ્યા. આગળના સમયમાં પણ દિવાળીના સમયે સ્નેહમિલન પર્વ જેવા, સ્નેહમિલન કાર્યક્રમ જેવા અને સમૂહ બાબરી જેવા કાર્યક્રમો પણ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ કરવામાં આવશે. કેટલા ગામના યુવાનો જોડાયા? 48 ગામ ક્ષત્રિય સમાજ. આજે ગોગંબા તાલુકા ક્ષત્રિય સમાજ વતી ગોગંબા તાલુકાના 48 ગામના યુવાનો, આગેવાનો, વડીલો ભેગા થઈ મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દરેક ગામોથી આમંત્રણને માન આપી આવનાર તમામ ક્ષત્રિયોનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે. અસ્તુ, ભારત માતા કી જય. આજ રોજ દશેરા નિમિત્તે ગોગંબા તાલુકા ક્ષત્રિય સંગઠન વતી જે શસ્ત્ર પૂજનનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું, મને એવું લાગી રહ્યું છે કે એક ક્ષત્રિય સંગઠનના કાર્યકારી સભ્ય તરીકે એવું લાગી રહ્યું કે 9 વર્ષની મહેનત સફળતા તરફ જઈ રહી છે અને 48 ગામના ક્ષત્રિયોને આજે ખબર પડે છે કે સંગઠન શું છે, એકતા શું છે અને એની અખંડિતતા શું છે, એનો પ્રભાવ શું છે. અને વારંવાર આવા સંગઠનો અને સ્નેહ મિલન સમારંભ, ત્યાર પછી ઘણા પણ પ્રોગ્રામો આ ક્ષત્રિય સંગઠન વતી કરવાના છે અને આ તાલુકાના ક્ષત્રિયોને
જેટલો બને એટલો પ્રયત્ન કરી અને આગળ લાવવાનો પ્રયત્ન કરીશું. ક્ષત્રિય સંગઠન વતીથી અમે આભાર માનીએ છીએ અને આટલી મોટી સંખ્યામાં ઉમેરાયા એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.